છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક MS ભામોરે આજે જિલ્લાના નસવાડીની મુલાકાત લીધી હતી. કોરોના વિશ્વ મહામારી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું જે લોકડાઉન કર્યું છે તે સંદર્ભે તમામ લોકોએ બિનજરૂરી ઘરમાંથી નીકળવું નહીં, ઘરમાં રહેવાનું રહેશે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરવી હોય તો ઘરનો એક જ વ્યક્તિ ખરીદી કરી લાવશે, જો તમે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. છોટાઉદેપુર જિલ્લામાં આજ દિન સુધી જાહેરનામાના ભંગના 28 કેસો કરવામાં આવેલ છે અને 182 વાહનો ડિટેન કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસને લોકડાઉનની સ્થિતિ જાળવવા પ્રજાનો સારો સહકાર મળ્યો છે. હાલમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી બાકીની દુકાનો બંધ રાખવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને લોકોને ખરીદી કરાવાય તેવી સૂચનાઓ પણ વેપારીઓને આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગ્રામ્ય વિસ્તારોના સરપંચોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવી તેના દ્વારા સોશિયલ મીડિયા પર મેસેજ પાસ કરી ગામડાઓમાં કોઈ ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં લોકો ભેગા ના થાય તેવી સમજણ પણ આ મેસેજ દ્વારા આપવામાં આવી છે. અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. એ માન્ય વડાપ્રધાન શ્રીએ 21 દિવસનું લોકડાઉન આપેલ છે, જે સંદર્ભે તમામ લોકોએ બિનજરૂરી બહાર નીકળવું નહીં, ઘરમાં જ રહેવાનું રહેશે. કોઈ પણ વસ્તુ ખરીદ કરવાની હશે તો ઘરનો એકાદ મહેમાન જઈ અને ખરીદ કરી લાવશે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં, ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. એટલી મારી